વેલકમ બેક. તો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કરપીણ જે રીતે હત્યાઓ થઈ રહી છે ખુદ પતિ દ્વારા જ પોતાની જ પત્નીની, અને આ જ બાબતને લઈ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રુઝાન, તમારી પાસેથી જાણવા માંગીશું, જે હેલ્પલાઇન નંબરની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે, દિવસના કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએથી સ્ત્રી જ્યારે કોઈ પણ પ્રકારની છેડતી કે ગુનાનો શિકાર બનતી હોય છે ત્યારે તે આ નંબર ઉપર મદદ માંગી શકે છે, પરંતુ તે ક્યારેક એવા ઘટનાઓ પણ બનતી હોય છે કે તેની સામે આ ફોન નંબર પરથી એટલો રિસ્પોન્સ નથી મળતો હતો, તો તેમાં ક્યાં ખામી રહી જાય છે? હવે એમાં એવું છે કે જે આપણે વાત કરીએ છીએ, અમારી જે આખી ટેકનોલોજી છે, જેવું અમારા એક મિસ કોલ બી તમે આપો, એક બી ઘંટી નાખો ને, સિમ્પલ ઘંટી, તો બી તમે અત્યારે બી ટ્રાય કરશો, કોઈ બી ટ્રાય કરી શકે છે અમદાવાદ થી, બહારગામ થી નહીં, કારણ કે અમદાવાદમાં ટેકનોલોજી છે. તો તમારો મિસ કોલ જશે, આ એક ઘંટી તમે ભૂલથી કપાઈ જશે, તો અમે સામેથી 10 મિનિટની અંદર ફોન કરશું. એટલે અગર જે કોઈ કહે કે અમે ફોન કર્યો ને ના ઉપાડ્યો, તો સૌથી પહેલા અમને એ નંબર જોઈએ, કારણ કે કહેવા કરવાથી વાત નથી થતી, પ્રેક્ટિકલ વાત થાય છે કે ભાઈ તમે અમને નંબર આપો કે કયો નંબર, કારણ કે હરેક ચીજ લોક થાય છે, કારણ કે વી આર યુઝિંગ ટેકનોલોજી, એટલે એમાં તમે સાચા ને હું સાચી ને ટેકનોલોજી સાચી, એટલે અંદર તરત આવી જાય. બીજો ઇમ્પોર્ટન્ટ કે અમારી આ ઇમરજન્સી લાઈન છે, ઇમરજન્સીનો મતલબ કે માણસ અગર બેન અગર મિસ કોલ બી આપે તો અમે તરત એને સામેથી ફોન કરી એનું લોકેશન નીકાળીએ, કારણ કે ઓબ્વિયસલી જયારે કોઈ હેરાન કરતો, જેને આપણે આજ એક્ઝામ્પલ લઈએ, માની લો બેને 10 એકાણું ફોન કર્યો હોત, તો ઓબ્વિયસલી એ તકલીફમાં હોત, તો એ બોલી તો નહીં શકત, પણ અમે એમના અવાજ સાંભળતે કે છોડ દે મુજે ક્યાં કર રહા હે, કઈક બુમા બુમ થાતે, અગર એ બુમા બુમ કરતી તો મારું રેકોર્ડિંગ બી અમારે ચાલુ થઈ જાય છે, એટલે તો એવિડન્સ સાહેબનું તો હેલ્પ થાય કે એવિડન્સ છે એનો, અને તરત અમે લોકેશન કાઢીએ, પછી તમને બી ખબર છે કે બેન પ્રોબ્લેમમાં છે, એટલે કઈક ટાઈમ ના બગાડીએ, તરત લોકેશન મંગાવીએ અને તરત પીસીઆર, એક નહીં બબ્બે પીસીઆર જાય છે. હું ઘણા કેસીસ આપું છું કે જેમાં બેન કહે કે મારા પતિએ મારી પર કેરોસીન નાખ્યું છે, તો અમે એને એક બાજુ મૂકીને એક નહીં બે પીસીઆર દોડાઈએ, તાકી અને કઈ તમે દરવાજો ના ખોલતા જ્યાં સુધી મારી પોલીસ ના પહોંચે. ઘણા એવા કેસીસ છે કે પતિ મારતો હોય અને બેનનો ફોન આવે અને અમે પાછળથી પેલા અવાજો સમજતો આવીએ અને તરત બચાવીએ, એટલું ખાલી બચાવીએ નહીં, એની મેડિકલ બી કરાવીએ અને એને પોલીસ સ્ટેશન લઈ જઈએ, જે એની રિપોર્ટ હોય કમ્પ્લેન હોય કમ્પ્લેન કરાવીએ, અને પતિ હજી એક ઇમ્પોર્ટન્ટ વાત કહી દો કે ખાલી કમ્પ્લેન કરાવીને છોડી નહીં જવાનું, એ બેનને એના પતિના ઘરે લઈ જવી પડે, કારણ કે એના કપડા કાઢવા પડે અંદરથી, કારણ કે હવે તો એના માઇકે જવાની છે રેવા, એને પોલીસ જાય એની જોડે એના ઘરે, એના કપડા ને બધું લગતા સગતા કઢાવે અને પછી એને માઇકે હેમ ખેમ અમે મૂકી દઈએ, અને પછી જે રીતની બાકીની જે કાર્યવાહી હોય પોલીસની એ કાર્યવાહી થાય. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર પીપલ ટુ રીચ અસ. જસ્ટ તમે કહી દો કે લગાડ્યો ના લાગ્યો, તો ધીસ ઇઝ નથિંગ, કાલે ઉઠીને હું ચાર જગ્યાએ કહું કે મેં અહીંયા લગાડ્યો ના લાગ્યો ત્યાં લગાડ્યો. હા, અને બીજી વાત કે 1091 માં ફેસિલિટી છે કે મિસ કોલ નો જવાબ આપે. હા, કઈક બીજી એમને બીજી કોઈ હેલ્પલાઈન લગાવી હશે, તો એમાં કોઈ ઇન્ડિયામાં બીજી કોઈ હેલ્પલાઈન માં ફેસિલિટી નથી કે લોકો મિસ કોલ નો જવાબ આપે છે. જી વિરાજબેન, તમારી પાસેથી જાણવા માંગીશું, જેમ તમે આગળ પણ જણાવ્યું કે આપણી સોશિયલ સિસ્ટમ, કુટુંબની જે વ્યવસ્થા જોવા મળે છે તેમાં જે સહન કરવાની વાત છે, હવે બીજું એક ચિત્ર એ પણ જોવા મળી રહ્યું છે કે સંયુક્ત કુટુંબ હવે વિભક્ત કુટુંબ બની રહ્યા છે, તેને કારણે પતિ પત્ની વચ્ચે જે અણબનાવ હોય તે દિવસે ને દિવસે વધતો રહે. જો સંયુક્ત કુટુંબ હોત તો કોકની જોડે વાત શેર કરે, ક્યાંક ને ક્યાંક સોલ્યુશન આવી શકત, પરંતુ અત્યારે જે ચિત્ર બદલાઈ રહ્યું છે તેને કેવી રીતે જોઈ શકાય? તમારી વાત એકદમ સાચી છે પૃથ્વી, કે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ થયા, પરંતુ આજે જે કિસ્સો બન્યો છે એ તો મારા ખ્યાલ પ્રમાણે સંયુક્ત કુટુંબમાં જ બન્યો છે. તો હવે આ વિષય ઉપર જો હું કઈ બોલું છું કે સંયુક્ત સારું ને વિભક્તમાં આવું, તો એ બહુ જ મુદ્દાથી જ ખોટી બંને પ્રકારના આપણે જોઈશું. પરંતુ રુઝાનજીએ જે કહ્યું, જે મેં સાંભળ્યું કે 1091 ને ફોન કરો છો, એ લોકો આટલી આટલી પ્રોસીજર કરે છે, પણ એ જે પ્રોસીજર જે મેં સાંભળી, તો મારી પાસે જે સ્ત્રી મંચ હું ચલાવું છું ને જે બહેનોને મેં સાંભળી છે, તો એમાં એવું છે કે ફોન તો કરી દે, પણ ફોન કર્યા પછી આટલું મોટું થાય, પછી મને પિયર મૂકી આવે અને પિયર વાળા ફરીથી ધક્કો મારીને સાસરે મોકલે. હું તો ફરી ત્યાં આવીશ કે સમાજ, દીકરી માટે કહેવાતા પોતાના લોકો ક્યાં હોય છે? એ લોકો પરણાવ્યા પછી શું દીકરીને તમે બસ કાયમ માટે વળાવી દીધી છે? ખરેખર જેને પણ સાંભળીને ખરાબ લાગે, પણ જેટલા પણ દીકરીના મા બાપ છે, ચાહે એ ગુનો કરવા વાળી દીકરી છે કે અત્યાચાર સહન કરવા વાળી દીકરી છે, પણ ક્યાંક ને ક્યાંક જે ગુનો કરે છે એની પાછળ પણ એમના મા બાપનો, એમની કેળવણીનો હાથ છે, અને જે સહન કરે છે અથવા તો કહીશ કે આ રીતે જે મરે છે એમાં પણ સૌથી મોટા જવાબદાર એના મા બાપ છે. કારણ કે એ દીકરી ક્યારેય એવું ફીલ નથી કરી શકી કે આજે મને મારો વર પહેલો તમાચો મારે છે અને હું મારા મા બાપને કહી શકું છું કે હું એની સાથે નહીં રહું. શા માટે 1091 કેરોસીન છાંટે ત્યારે કહેવાનું? પહેલો તમાચો પડે છે ત્યારે કઈ દીકરી 1091 ને કહે છે, અથવા તો કઈ દીકરી પોતાના મા બાપને ફોન કરે છે ત્યારે દીકરી એવું વિચારે છે કે મા બાપ દુઃખી થશે. દીકરીઓ પણ આ બહુ જ ખોટું વિચારી રહી છે, કારણ કે મા બાપ એને કહેવાય કે જે દીકરી જીવે ત્યાં સુધી ને પોતે જીવે ત્યાં સુધી એની સાથે રહે. હું દરેક સમાજના દરેક અપીલ કરીશ, જે પણ માણસો અત્યારે સાંભળે છે ને, જો એમના ઘરમાં દીકરી છે, જો એમના સમાજમાં એમના કુટુંબમાં દીકરી છે, તો પ્લીઝ આટલું સમજો કે દીકરીને એવું કહો કે બેટા તને જીવનમાં સહેજ પણ તકલીફ પડે ને અમે ઉભા છીએ, ક્યારેય મૂંઝાતી નહીં. આ એક વાક્ય બહુ નાનકડું છે,
અને પછી આ બધી સિસ્ટમ કે 1091 છે, આપણે આ કરીશું, પણ આવતા પહેલા દીકરીને આ બધું જ કહેવાની જરૂરત છે, એવું સમજીને કે સાસરિયા વાળા વિલન છે. પણ જો સમય આવે છે, કારણ કે કોઈના કપાળ પર લખેલું નથી હોતું આજે સારું છે કાલે ખરાબ થઈ શકે છે. ચોક્કસ, ખૂબ જ યોગ્ય વાત કરી તમે. અને એક આ મુદ્દો પણ મહત્વનો છે કે તેના માતા પિતા, દીકરીના લગ્ન થાય એટલે પારકી તો થઈ જતી હોય છે, પરંતુ પરિવારજનો, તેના માતા પિતા હંમેશા તેની સાથે ઉભા રહે એ પણ એટલું જ જરૂરી છે. પરંતુ એવું કેમ નથી થતું, કયા કારણો તેની પાછળ જવાબદાર છે, એના વિશે આપણે ચર્ચા કરીશું આ બ્રેક બાદ. વેલકમ બેક. લગ્ન બાદ પરણિતા પર થતા અત્યાચાર અને દિવસે ને દિવસે વધી રહેલી આ પ્રકારની ઘટનાઓ કે જેમાં પરણિતા મોતને ઘાટ તેને ઉતારવામાં આવે છે, આ જ બાબતને લઈ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સોનલબેન, એડવોકેટ તરીકે તમને પૂછવા માંગીશ, જ્યારે પણ કોઈ દીકરી લગ્ન બાદ કોઈ પણ જાતની પરેશાનીમાં હોય, તેના માતા પિતાને વાત કરે, ત્યારે માતા પિતા હંમેશા એ જ કહેતા હોય છે કે બેન તું થોડી અત્યારે સહન કરી લે, પરંતુ શા માટે કાયદાનો સહારો નથી લેવામાં આવતો? અને એક લોકોમાં મેન્ટાલિટી એ પણ જોવા મળે છે કે જો ઘરની બહાર વાત ગઈ તો તેમની બદનામી થશે, તો આ એક જે મેન્ટાલિટી જોવા મળે છે તેના વિશે શું કહેશો? હું એક વસ્તુ બહુ મહત્વની આજે કહેવા માંગીશ કે જે દીકરીઓ જે હોય છે, જે કહેવામાં આવે છે કે બહુ મધ્યમ વર્ગ અથવા તો નીચલા મધ્યમ વર્ગમાંથી આવે છે, એમને એવું થાય છે કે એડવોકેટની ફીઝને લઈને ઇસ્યુઝ હોય છે કે બધા વકીલનો ખર્ચો થશે અને અમે અત્યારે હેરાન થઈ જઈએ, એક એ પણ ઇસ્યુ છે. અને એના માટે એક લીગલ સિસ્ટમ એક આપણી ત્યાં કામ કરી રહી છે, પરંતુ એમાં નવા એડવોકેટો કે જે શીખવા માંગે છે એ લોકોનું એનરોલમેન્ટ થાય છે, પરંતુ જે સિનિયર એડવોકેટ છે, અગર એ લોકો જે લીગલ હેલ્પલાઈન છે જે કે જેમાં પોતે સ્વેચ્છાએ નામ નોંધાવવાના હોય છે અને જેને હેલ્પ ના મળતી હોય અને જેને પોતે પ્રાઇવેટ વકીલ ના રાખી શકતા હોય, એના માટે જે વકીલની યાદી હોય છે, જો એમાં કોઈ સિનિયર એડવોકેટ્સ આવે અને એમાં કોઈ વર્કઆઉટ થાય તો પણ ન્યાય વધારેમાં વધારે દીકરીઓને મળી શકે. અને હું અપીલ કરીશ કે વધારે એડવોકેટો, જે વધારે એક્સપિરિયન્સ એડવોકેટો છે, જે સોશિયલ વર્ક કે છે કે અમે કરવા માંગીએ છીએ, જો એકાદ બે કેસ મહિને અગર લે છે તો પણ આપણે એક સેવા કરી શકીએ છીએ. બીજી એક વાત, એમને જે વિરાજબેને કીધી 1091 કે 181 લગાવતા પહેલા અગર દીકરીના મા બાપ સમાજને અથવા તો કાઉન્સેલિંગ કરાવે છે, જો એ સમાજનું કોઈ સમજદાર વ્યક્તિ હોય અથવા તો કોઈ એનજીઓ થ્રુ, તો એ વાત ઘરમાં જ રહેશે, એમાં કાયદાકીય પ્રક્રિયા નથી આવતી, ત્યાંથી ને ત્યાંથી ડિસિઝન લેવામાં આવે કે છૂટાછેડા તરફ જવું છે કે સમજાવટથી સમજણ પડી ગઈ છે ને હવે આપણે સારી રીતે આગળની વાતો ભૂલી અને નવેસરથી જિંદગી શરૂ કરીશું, તો કાયદાકીય આટી ઘૂંટી આમાં આવતી જ નથી. તમે જો અંદર અંદર વાત કરો છો, વડવાઓને વાત કરો છો, સમાજમાં વાત કરો છો, તો આ વસ્તુનો નિકાલ અવશ્ય છે અને આવી શકે છે, લોકો અત્યારે અવેર છે. રુઝાન, તમારો શું ઓપિનિયન છે આ બાબતે? સૌથી પહેલા તો આવા મારી પાસે ઘણા કેસીસ આવે છે જેમાં અમે કાઉન્સેલિંગ માટે, કાઉન્સેલિંગ ની પહેલા સમાજ વચ્ચે પડે છે અને સમાજ હાથ ઉચકી લે છે. ઘણા વખત તો એક્સ્ટ્રા મેરેટલ અફેર્સમાં મારી પાસે ઘણા કેસો આવે છે, એક્સ્ટ્રા મેરેટલ અફેર્સ, ડોમેસ્ટિક વાયલન્સના, એમાં સમાજ હાથ ઉચકી લે છે, મા બાપ બી હાથ. તમે જે અત્યારે પેરેન્ટિંગની વાત કરો છો ને, સરસ છે, આપણને બધાને બહુ જ સારું લાગી સમજતા, પણ એ બિચારા પેલા પોતે મા બાપ જ પોતાનું ઘરનું ચલાવી ના શકતા હોય, દુઃખી ઘરના હોય, અને એટલે છોકરીને સામેથી કહે કે તું ત્યાં જઈ તારું ઘર સંભાળીને, અમે તમારી રિસ્પોન્સિબિલિટી પૂરી કરી, એવા આપણે ડાયલોગ લાગે છે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ એઝ અ સોસાયટી, અગર આપણે એઝ અ સોસાયટી કરીએ એટલે ત્યારે આ 1091ની જરૂર પડે છે કે એટલીસ્ટ અમે ત્યાં તો એને બચાવીએ, એટલીસ્ એની જાન બચાવીએ છીએ. અમારું કામ એની જાન બચાવવાનું છે, બાકી તો જે લીગલ પ્રક્રિયા થવાની છે એ તો થવાની જ છે. જી, આપણી પાસે સમયનો અભાવ છે. વિરાજ, તમારો શું ઓપિનિયન છે? બસ એ જ હું રુઝાનજી જે કહી રહ્યા છે કે 1091 છે એ સેવા લઈને બેઠી છે, મદદ કરવા માટે તૈયાર છે, પણ પેરેન્ટ પોતાના બચ્ચાઓની રીતે અવેર બી તો કરવા જોઈએ. કદાચ ખબર પડે કે દીકરીના ત્યાં તકલીફ છે, તો મા બાપ પોતે 1091 કરી શકે છે. જરૂરી નથી કે દીકરીને જયારે માર પડતો હોય અથવા તો એની હત્યા થાય એ વાતાવરણ સુધી એ પહોંચે ત્યાં સુધી 1091ને ખબર ના પડે. જો તમારા માટે સમાજની અંદર, સોસાયટીમાં કાયદો છે, આટલી સગવડ છે, તો શા માટે એનો ઉપયોગ નથી થતો? એકચ્યુઅલી છે ને, આ જે ચર્ચા છે ખૂબ જ લાંબી ચાલી એવી છે ને, આપણી પાસે સમય ઓછો છે, પરંતુ જતા જતા ચોક્કસ ફરી એક વાર કહીશ કે આ બધી જ ઘટનાઓ બનવા પાછળ સૌથી વધારે શરમ અનુભવવી જોઈએ. કારણ કે મેં હમણાં જ જોયું કે આપણા સમાજની અંદર રામ ભગવાનની સામે પણ કેસ થાય છે, પણ જયારે આ રીતની મૃત્યુદંડ થતો હોય છે, કોઈને કોઈની હત્યા થાય છે, ત્યારે કોઈ સામે નથી આવતું. તો પ્લીઝ જાગો, આ બધી વસ્તુઓ કરવા કરતા જે થઈ રહ્યું છે એની સામે પડવાની. સાચી વાત છે, આમાં જાગૃતિ એ જ એક મહત્વનો એક પગલું કહી શકાય. ત્રણેય ગેસ્ટનો ખૂબ ખૂબ આભાર તમે ચર્ચામાં જોડાયા તે બદલ. તો વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા કરી મહિલાઓ અને ખાસ કરીને પરણિતાઓ પર થતા અત્યાચારની. વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.